એસએચજી હોસ્પિટલમાં મૃતદેહ બદલાઈ જવાના કિસ્સામાં તપાસ સમિતિએ અધિક્ષકને રિપોર્ટ સોંપ્યો હતો એસએચજી હોસ્પિટલમાં નિત્યાનંદ ગુપ્તા અને પરિમલ દવેના મૃતદેહ બદલાઈ જવાની ઘટનામાં સયાજી હોસ્પિટલના અધિક્ષક ડૉક્ટર રંજન અય્યરને પાંચ સભ્યોની તપાસ સમિતિ રચી હતી જેમાં સર્જરી વિભાગના વડા ડૉક્ટર ડી કે શાહની અધ્યક્ષ તરીકે નિમણૂંક થઈ હતી સભ્યોમાં કાર્યપાલક અધિકારી હિમાંશુ પરીખ આરએમઓ ડૉક્ટર ડી કે હલૈયા મેડિસિન વિભાગના ડૉક્ટર રૂપલ દોશી અને મેડિકલ ઓફિસર ડૉક્ટર ઝંખના પટેલ હતા આ તપાસ સમિતિએ નવ ઉપરાંત કર્મચારીઓની તપાસ કરી હતી આ રિપોર્ટમાં ત્રણ સયાજી હોસ્પિટલના કર્મચારીઓ અને પોલીસ કર્મચારીઓની ક્ષતિ જણાઈ આવી હતી પોલીસ કર્મચારીની ક્ષતિ અંગે હોસ્પિટલ અધિક્ષક પોલીસ કમિશનરને પત્ર લખશે જ્યારે હોસ્પિટલના બે હંગામી એક કાયમી કર્મચારી સામે પગલાં લેવાશે જેમાં તેમની બદલી કે પાણીચો આપવામાં આવનાર છે જ્યારે કોલ્ડ રૂમના સંચાલન માટે બે ટેકનિશિયનોની નિમણૂક આઉટસોર્સિંગથી કરવાની મંજૂરી મળતા તેની ભરતી માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે પાંચ સિનિયર મેમ્બરોની કમિટીને જે આ તપાસ સોંપાઈ હતી એમનો રિપોર્ટ આવી ગયો છે અને રિપોર્ટમાં જણાવેલા તારણો મુજબ મારે અધિક્ષક સયાજી હોસ્પિટલ તરીકે પોલીસ વિભાગને આ બાબતે જાણ કરવાની છે તથા ત્યાં આગળ જે સર્વન્ટોથી આ થોડી ચૂક થઈ છે એ લોકો પર શું પગલાં લેવા એ નક્કી કરવાનું છે ઘણા વખતથી ખાલી પડી રહેલી મોર્ચુરી ટેકનિશિયન અને મોર્ચુરી અટેન્ડન્ટની બે જગ્યાઓ હતી એ આઉટસોર્સથી ભરવાની મંજૂરી અમને મળી ગઈ છે એટલે બે ત્રણ દિવસની અંદર મોર્ચુરી પ્લાન્ટની અંદર અટેન્ડન્ટ અને ટેકનિશિયન બંનેની નિમણૂંક થઈ જશે એ જગ્યાની સાફ સફાઈ માટેના હુકમો એસઆઈને આપી દેવામાં આવ્યા છે રાઉન્ડ ધ ક્લોક ત્યાં આગળ સર્વન્ટ રહે સફાઈ માટે અને બોડીની ગોઠવણ માટે અથવા તો બહાર કાઢવા અંદર મૂકવા માટે એ પ્રકારનું આયોજન થયું છે ડેડ બોડી ડિસ્પોઝલ અંગે જે પ્રશ્નો ઉદભવ્યા હતા કે ડિસ્પોઝલ કરનાર કોન્ટ્રાક્ટર મોતનો મલાજો ન જળવાય એવી રીતે ડિસ્પોઝલ કરે છે તો એ અંગે પણ અમે એ કોન્ટ્રાક્ટરને નોટિસ આપવાનો નિર્ણય લીધો છે તથા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે આ પ્રકારના અનક્લેમ બોડીને અગ્નિ સંસ્કાર કરવાની મંજૂરી માગીશું કે જેથી ખા ખાડો ખોદવાની ખાડાની અંદર બોડી મૂકવાની આ બધી સમગ્ર તકલીફમાંથી બચી શકાય અન્યત્ર અન્ય મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આ પ્રકારના અનક્લેમ બોડીને અગ્નિસંસ્કાર કરવા માટેની મંજૂરીઓ મળતી હોય છે એટલે એ મંજૂરીના અમે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે પણ આ પ્રકારની મંજૂરી માગવા જઈ રહ્યા છીએ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર